યાત્રાધામ અંબાજી ખાતે મંદિર પરિસરમાં ગ્રાહક સુરક્ષા ઓફિસમાં દર્શને આવેલા એક યાત્રિકે પ્રસાદના વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ મંદિર પરિસરમાં રહેલા અન્ય પ્રસાદના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગતરોજ જગવિખ્યાત અંબાજી મંદિરમાં દર્શને આવેલા કલોલના પાનસર ગામના કલ્પેશકુમાર અરવિંદભાઈ જયસ્વરલાલ નામના એક યાત્રિકે અંબાજી પરિસરની પ્રસાદની દુકાનમાંથી પ્રસાદનો સામાન ખરીદ્યો હતો, તેમજ માતાજીને ચડાવવા માટે ચાંદીનું સત્તર પણ ખરીદ્યો હતો. જો કે આ મંદિર પરિસરમાં વેપારીએ ચાંદીનું સત્તર હોવાનું કહી યાત્રિકને 873 રૂપિયાનો સામાન આપ્યો હતો અને દુકાનના નામ વગરનું બિલ પકડાવી દેતા આ યાત્રિકને કંઈક ગોલમાલ થતો હોય તેવી શંકા ગઈ હતી. તેથી કલ્પેશકુમારે અંબાજી પરિસરમાં ચાલુ કરવામાં આવેલી ગ્રાહક સુરક્ષાની ઓફિસે આ સમગ્ર મામલે શક્તિદ્વાર સામે દુકાને લઈને બેઠેલા રાજુભાઈ હિમાજી વણઝારા સામે ફરિયાદ દાખલ કરાવી હતી.